નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે સંકલિત બાળ સુરક્ષા યોજના એકમ દ્વારા છે એક સરસ મજાની 7 અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવેલી છે. મિત્રો, આ ભરતી છે 11 મહિનાના કરાર આધારિત, એટલે કે તદ્દન હંગામી ધોરણે 11 મહિનાના કરાર આધારિત ભરતી છે, જેની આજે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. એ પહેલાં તમે આપણી ચેનલ એજ્યુ પ્રવાસની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે, અને વિડીયોને લાઇક પણ જરૂરથી કરી દેજો. તો મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા જે અમલમાં આવેલી છે જિલ્લા બાળ સુરક્ષા એકમ, એના દ્વારા છે સંકલિત બાળ સુરક્ષા યોજના દેવભૂમિ દ્વારકા દ્વારા સરસ મજાની 7 અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવેલી છે. આપણે પોસ્ટ વાઇઝ અલગ અલગ માહિતી જોવાના છીએ. તો મિત્રો, આપણે પોસ્ટ વાઇઝ છે અલગ અલગ તમામ માહિતી જોવાના છીએ, જેમાં પોસ્ટનું નામ, લાયકાત, તમારે કેટલો અનુભવ જોઈશે, પગાર ધોરણ શું રહેશે, કેટલી જગ્યા છે, એવી આપણે તમામ પોસ્ટ વાઇઝ માહિતી જોવાના છીએ. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કે ડેટા એનાલિસ્ટ માટેની જે પોસ્ટ છે એના માટે લાયકાત વિશે જોઈએ તો કે માન્ય યુનિવર્સિટી દ્વારા સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ, એટલે કે બીએ, બીકોમ, બીએસસી કોઈ પણ તમે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ, અથવા તો ડિગ્રી અથવા ડિપ્લોમાની અંદર કોમ્પ્યુટર વિષય હોય તો પણ તમે અરજી કરી શકશો, જેમાં છે 50% ગુણ કરતાં વધારે તમે ગુણ મેળવેલા હોવા જોઈએ. અનુભવની વાત કરીએ તો કે એમએસ ઓફિસ અને ઇન્ટરનેટ અને માહિતી વિશ્લેષણ ક્ષેત્રે 2 વર્ષનો અનુભવ ફરજિયાત હોવો જોઈએ. પગાર ધોરણ જોઈએ તો કે 14,000 મહિનાનો પગાર તમને ચૂકવવામાં આવશે. આમાં છે કુલ 1 જગ્યા માટે આ ભરતી છે. પછી વાત કરીએ પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, જેમાં લાયકાત વિશે જોઈએ તો કે માન્ય યુનિવર્સિટી દ્વારા તમે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ, અથવા તો ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એટલે કે ડીસીએનો કોર્સ કરેલો હોય તો પણ તમે અરજી કરી શકશો, જેમાં 50% કરતાં વધારે ગુણ તમે મેળવેલા હોવા જોઈએ. અનુભવની વાત કરીએ તો કે એમએસ ઓફિસ અને કોમ્પ્યુટરાઇઝ ડેટા એન્ટ્રી અંગેનો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ, જેમાં પગાર ધોરણ છે મિત્રો 12,000 રૂપિયા તમને મહિનાનો પગાર આપવામાં આવશે. જગ્યા છે કુલ 1 જેટલી જગ્યા આ પોસ્ટની અંદર છે. પછી વાત કરીએ પોસ્ટનું નામ છે એકાઉન્ટર, જેમાં છે લાયકાત વિશે જોઈએ તો કે માન્ય યુનિવર્સિટી દ્વારા તમે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ, જેમાં કયા કયા કોર્સ તો કે બીકોમ, એમકોમ અથવા સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટનો કોર્સ તમે કરેલો હોવો જોઈએ, જેમાં 50% કરતાં વધારે ગુણ તમે મેળવેલા હોવા જોઈએ. અનુભવની વાત કરીએ તો કે હિસાબી કચેરીની જે કાર્ય પદ્ધતિના ક્ષેત્રમાં છે કોમ્પ્યુટરનો ટેલી સાથેનો તમારે 2 વર્ષનો અનુભવ ફરજિયાત હોવો જોઈએ. પગાર ધોરણ જોઈએ તો કે 14,000 રૂપિયા મહિનાનો પગાર આપવામાં આવશે. આ પોસ્ટની અંદર છે મિત્રો 1 જેટલી જગ્યા આ પોસ્ટની અંદર ભરવાની છે. પછી વાત કરીએ પોસ્ટનું નામ છે આઉટરીચ વર્કર, જેમાં લાયકાત વિશે જોઈએ તો કે બીઆરએસ, બીએસડબલ્યુ અથવા તો મનોવિજ્ઞાન અથવા સમાજશાસ્ત્રની અંદર તમે સ્નાતકની પદવી મેળવેલી હોય તો પણ તમે આ પોસ્ટની અંદર ફોર્મ ભરી શકશો, જેમાં 50% કરતાં વધારે ગુણ તમારે મેળવેલા હોવા જોઈએ. અનુભવની વાત કરીએ તો કે શૈક્ષણિક લાયકાત અનુરૂપ છે સરકારી પ્રોજેક્ટ અથવા તો સ્વૈચ્છિક સંસ્થાની અંદર 1 વર્ષનો અનુભવ ફરજિયાત મેળવેલો હોવો જોઈએ. પગાર ધોરણ છે મિત્રો આની અંદર 11,000 રૂપિયા તમને મહિનાનો પગાર આપવામાં આવશે. આ પોસ્ટની અંદર છે મિત્રો 1 જેટલી જગ્યા ભરવાની છે. પછી વાત કરીએ પોસ્ટનું નામ છે સામાજિક કાર્યકર, જેમાં લાયકાત વિશે જોઈએ તો કે એમઆરએમ, એમઆરએસ, એમએસડબલ્યુ અથવા તો તમે મનોવિજ્ઞાન અથવા સમાજશાસ્ત્રની અંદર અનુસ્નાતકની ડિગ્રી મેળવેલી હોય તો તમે આ પોસ્ટની અંદર ફોર્મ ભરી શકશો, જેમાં 50% કરતાં વધારે ગુણ તમે મેળવેલા હોવા જોઈએ. અનુભવની વાત કરીએ તો કે શૈક્ષણિક લાયકાત અનુરૂપ છે સરકારી પ્રોજેક્ટ અથવા તો સ્વૈચ્છિક સંસ્થાની અંદર 2 વર્ષનો અનુભવ ફરજિયાત મેળવેલો હોવો જોઈએ. પગાર ધોરણ છે મિત્રો 14,000 રૂપિયા તમને મહિનાનો પગાર આપવામાં આવશે. આ પોસ્ટની અંદર છે મિત્રો 1 જેટલી જગ્યા ભરવાની છે. પછી વાત કરીએ પોસ્ટનું નામ છે કાઉન્સેલર, જેમાં લાયકાત વિશે જોઈએ તો કે મનોવિજ્ઞાનની સાથે તમે અનુસ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ, એટલે કે એમએની અંદર તમારે મનોવિજ્ઞાન મુખ્ય વિષય હોવો જોઈએ, જેની અંદર છે તમારે 55% ગુણ કરતાં વધારે ટકા તમે મેળવેલા હોવા જોઈએ. અનુભવની વાત કરીએ તો કે શૈક્ષણિક લાયકાત અનુરૂપ છે સરકારી પ્રોજેક્ટ અથવા તો સ્વૈચ્છિક સંસ્થાની અંદર 2 વર્ષનો અનુભવ ફરજિયાત મેળવેલો હોવો જોઈએ. પગાર ધોરણ છે મિત્રો 14,000 રૂપિયા તમને મહિનાનો પગાર આપવામાં આવશે. આ પોસ્ટની અંદર છે મિત્રો 1 જેટલી જગ્યા ભરવાની છે. પછી વાત કરીએ પોસ્ટનું નામ છે કાનૂની સહ પ્રોબેશનલ અધિકારી, જેમાં લાયકાત વિશે જોઈએ તો કે LLB સાથે તમારે 55% ગુણ અથવા તેનાથી વધારે તમે ટકા મેળવેલા હોવા જોઈએ. અનુભવ છે મિત્રો લાયકાત મેળવ્યા બાદનો તમારે વકીલાત અથવા લાયકાત અનુરૂપ છે 3 વર્ષનો અનુભવ ફરજિયાત હોવો જોઈએ, જેમાં પગાર ધોરણ જોઈએ તો કે 21,000 રૂપિયા તમને મહિનાનો પગાર આપવામાં આવશે. આ પોસ્ટની અંદર છે મિત્રો 1 જેટલી જગ્યા
ભરવાની છે. પછી મિત્રો દરેક જગ્યા માટે કોમ્પ્યુટરની બેઝિક જાણકારી હોવી ફરજિયાત છે. એટલે કે સરકાર માન્ય સંસ્થામાંથી તમે ત્રિપલ સી એટલે કે કોમ્પ્યુટરનો જે ત્રિપલ સી નો કોર્સ આવે છે એ ફરજિયાત કરેલો હોવો જોઈએ. ઉંમર મર્યાદા જોઈએ તો કે સાથે સાત પોસ્ટની અંદર 21 થી લઈ 40 વર્ષ વચ્ચેના તમામ ઉમેદવારો અરજી કરી શકશે. અને મિત્રો આપણે જે સાત પોસ્ટની વાત કરીએ એમાંથી કોઈ પણ પોસ્ટની અંદર તમારે ફોર્મ ભરવું હોય તો માત્ર ઓફલાઈન જ ફોર્મ ભરવાનું રહે છે. એટલે કે ફોર્મ ભરી તમારે સરનામા ઉપર મોકલવાનું રહે છે, જેની છેલ્લી તારીખ છે 14/9/2022. કયા સરનામા ઉપર મોકલવાનું છે એના વિશે વાત કરીએ તો કે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી AG 3 ભોંય તળીએ જિલ્લા સેવા સદન લાલપુર રોડ ધરમપુર ખંભાળિયા ખાતે જેનો પિનકોડ નંબર 37-13-05. આ સરનામા ઉપર તમારે સ્વ હસ્તાક્ષરે અરજી કરી સાથે તમામ ડોક્યુમેન્ટ જોડી અને મોકલવાના રહેશે. કયા કયા ડોક્યુમેન્ટ સાથે જોડવાના એની વાત કરીએ તો કે સૌ પ્રથમ તમારે અરજી ફોર્મ સ્વ હસ્તાક્ષરે એક સરસ મજાની અરજી કરવાની અને લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ, આધાર કાર્ડ, જાતિ અંગેનું પ્રમાણપત્ર, ફક્ત જે અનામત વર્ગના ઉમેદવારો હોય એને જ જોડવાનું, નોન ક્રિમિનલ ફક્ત OBCના ઉમેદવારોને, કોઈ દિવ્યાંગજન હોય તો એને દિવ્યાંગનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, અનુભવનું પ્રમાણપત્ર અને કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ. આટલા ડોક્યુમેન્ટ છે આપણે ઉપર જે સરનામું જોયું એ સરનામા ઉપર તમારે મોકલી દેવાના રહેશે. પછી મિત્રો જિલ્લા બાળ સુરક્ષા દ્વારા તમારી અરજી સ્વીકારવામાં આવશે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ માટે તમને બોલાવવામાં આવશે. જ્યારે પણ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે ત્યારે તમારા તમામ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે. મિત્રો ભરતી માટેની નોટિફિકેશન છે આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, જે એજ્યુ પ્રવાસ નામની આપણે ટેલિગ્રામ ચેનલ છે એમાં મૂકેલી છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એના ઉપર ક્લિક કરી તમે ટેલિગ્રામમાં જઈ ભરતીની નોટિફિકેશન જોઈ શકશો. વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરી દેજો, જેથી કરી આવી કોઈ પણ ભરતી, સરકારી યોજના અથવા ખેડૂત મિત્રોની માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે.